ખાતે દાનસિંહજી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં હજારોની સંખ્યામાં રાજપૂત સમાજ ઉમટ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા સહિત અમદાવાદ, ગાંધીનગર ખાતેથી ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં હાજરી આપી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે એકઠા થઈને આગળની રણનીતિ તૈયાર કરવા માટે કવાયત હાથ ધરાઈ. પાટણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ કાફલો ખડકી દેવાયો હતો, જેમાં ગુજરાત મહાકાલ સેના પ્રમુખ વિજયસિંહ ચાવડા, ઉપપ્રમુખ અશોકસિંહ વાઘેલા ભરત, બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ કામગીરીને સમગ્ર રાજપૂત સમાજ દ્વારા બિરદાવી હતી, જેમાં ગુજરાત રાજ્યના રાજપૂત સમાજના સંગઠનો કટોસણ, સ્ટેટ રાજવી ધર્મપાલસિંહજી ઝાલા, પીટી જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કરણસિંહ ચાવડા અને અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના નવઘણજી ઠાકોર, પાટીદાર સમાજના અગ્રણીઓ અને નાગજીભાઈ દેસાઈ સામાજિક અગ્રણીએ ટેકો જાહેર કર્યો હતો અને રાજપૂત સમાજની સંકલન સમિતિ સાથે સતત સંપર્કમાં રહીને રાજપૂત સમાજને ન્યાય મળે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી અઢારે આલમના લોકોનો એક જ અવાજ છે. ત્યારે હવે દિલ્હીની ગાદી પર બેઠેલા નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે પ્રયાસો કરશે તો ભારતીય જનતા પાર્ટીએ પરિણામ ભોગવવા માટે તૈયાર રહો એવા નિવેદનો રાજપૂત સમાજની માતાઓ અને બહેનો સહિત અન્ય રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારે હવે આરપારની લડાઈ સાથે રાજપૂત સમાજ આગળ વધી રહ્યો છે. ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત, બ્યુરો ચીફ.